ઓફ વડોદરા. વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ ખાતે 2024 રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સત્તામંડળ વડોદરા દ્વારા 2024 પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ ખાતે યોજાઈ હતી. આ લોક અદાલતનું દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પ્રિન્સિપલ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, વરિષ્ઠ ધારાશાસ્ત્રી તથા એડવોકેટ, જેમાં આ લોક અદાલતમાં જુદા જુદા કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પક્ષકારો ઉપસ્થિત રહીને પોતાના લોક અદાલતમાં તેમના કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ પ્રથમ લોક અદાલતમાં અકસ્માત કેસનો જે પેન્ડિંગ હતો તેનું પણ સુખદ નિરાકરણ આવ્યું હતું. આ પ્રથમ લોક અદાલતમાં અકસ્માતના કેસો જે પેન્ડિંગ હતા તેનું પણ આજરોજ સુખદ નિરાકરણ આવ્યું હતું, જેમાં ઇન્સ્યોરન્સ કંપની દ્વારા 1,55,00,000 વળતર ચૂકવવામાં આવ્યું હતું. આ વર્ષની 2024 આજે પ્રથમ નેશનલ લોક અદાલત છે. રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને રાજ્ય કક્ષાએ કાર્યરત ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના સૂચન મુજબ અને અત્રેની કોર્ટના માનનીય પ્રિન્સિપાલ ડીસીજે સાહેબ શ્રી ઉત્કલભાઈ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ આજની લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ સમાધાન માટેના જે જુદા જુદા વિકલ્પો કાયદામાં આપવામાં આવેલા છે તેમાં સારામાં સારું વિકલ્પ જોવામાં આવે તો એ લોક અદાલત છે. આના કારણે કેસોનું ભારણ ઘણું ઘટે છે અને કાયદાની જટિલ પ્રક્રિયાના કારણે અમુક સમયે લાંબા ટાઈમ સુધી કેસો ચાલ્યા કરતા હોય છે, જેના કારણે પક્ષકારોનો સમય અને નાણાકીય રીતે ખર્ચો ઘણો વધી જતો હોય છે. પણ આ જે વિકલ્પો છે તે પૈકી લોક અદાલત છે. લોક અદાલતમાં દર વખતે સારી એવી સંખ્યામાં કેસોનો નિકાલ થતો હોય છે. આ વખતે જોવા જઈએ તો અમારા માનનીય પ્રિન્સિપલ ડીસીજે સાહેબના અભિગમ મુજબ જે વડોદરા ખાતે વકીલાત કરનારા વરિષ્ઠ ધારાશાસ્ત્રીના મારફતે આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં દીપ પ્રાગટ્ય કરીને લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવેલી છે. આજે તમામ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સમય કાઢીને કોર્ટમાં આવ્યા અને આ પ્રોગ્રામમાં હાજરી આપી અને દીપ પ્રાગટ્ય કર્યું તે બદલ હું તેમનો ખૂબ આભારી છું. આ વખતે એક નવો પ્રયોગ અમારા પ્રિન્સિપલ ડીસી સાહેબના મારફતે અપનાવવામાં આવ્યો છે. એમાં એવું છે કે દરરોજ બપોરના સમયે જે રોજિંદી કોર્ટની કામગીરી પત્યા બાદ અમારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સાહેબ અને અન્ય સિનિયર જજીસ કોન્ફરન્સ રૂમમાં બેસતા હતા અને જે પસકાર સમાધાન કરવા માંગતા હોય અથવા જે મેટરમાં એવું લાગતું હોય કે સમાધાન થઈ શકે છે તેવી તમામ મેટર તે સંબંધિત પક્ષકારના વકીલોની હાજરીમાં અને સિનિયર જજીસની હાજરીમાં ચર્ચા કરવામાં આવતી હતી અને એના પરિણામ રૂપે ઘણી સારી એ મેટર આ લોક અદાલત માટે મૂકવામાં આવેલી છે, જે આજે પૂરી થશે. એમાં નોંધપાત્ર કિસ્સો જોવામાં આવે તો એક ભાઈ બહેનની તકરાર હતી જે લાંબા ટાઈમથી પેન્ડિંગ હતી, પણ આ મધ્યસ્થીકરણના કારણે અને સિનિયર જજીસના પ્રયત્નોથી તેમજ તે પક્ષકારોના વકીલના સહકારથી તે મેટર આજે નિકાલ થશે. એમાં જોવામાં આવે તો ભાઈ બહેનના કિસ્સામાં એવું છે કે આજે સમાધાન થતાં એમના વર્ષોથી જે સંબંધ બગડ્યા હતા આજે સુધરશે. એ બહેન પોતાના ભાઈને આજે કોર્ટ સમક્ષ રાખડી બાંધવાના છે અને કેસનો નિકાલ થતાં સુખદ સમાધાન થશે. અન્ય કેસ એક એવો હતો કે જેમાં માતા અને દીકરા વચ્ચે પ્રોપર્ટી બાબતે તકરાર હતી, પણ અમારા કોર્ટના સિનિયર જજીસ તેમજ અમારા પ્રિન્સિપલ ડીસીજે સાહેબના મધ્યસ્થીકરણના કારણે તે મેટર પણ પૂરી થવા આવી છે. તે મેટરના સમાધાન માટે ગયા ગુરુવારે સિનિયર એડવોકેટ્સ સિનિયર જજીસે રાતના 9 વાગ્યા સુધી પ્રયત્ન કર્યા અને અંતે તેનો સુખદ નિકાલ આવેલો છે. થેન્ક યુ. આજની આ લોક અદાલત માટે બરોડાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, જ્યુડિશિયલ ઓફિસર્સ અને વકીલ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.
સેક્રેટરી તરીકે જયેશભાઈએ જે બધા સિનિયર્સને પીડીજે સાહેબને કહેવાથી બોલાવ્યા એ બદલ પણ વકીલો મિત્રો તરફથી હું એમનો આભાર માનું છું. મારે હમણાં જ વાત થઈ કે આ લોક અદાલતનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો. લગભગ આ લોક અદાલતનો કન્સેપ્ટ મારા મતે, કારણ કે આઈ વોઝ અ પાર્ટ ઓફ દેટ, 1972માં છોટાઉદેપુરના રંગપુર ગામનામાં એક આશ્રમ હતો, આનંદ નિકેતન આશ્રમ, જે પૂજ્ય હરિવલ્લભભાઈ પરીખ ચલાવતા હતા, અને એમણે આ કન્સેપ્ટ લોક અદાલતનો શરૂ કર્યો જ્યારે આદિવાસીઓમાં અજ્ઞાનતાને બધું બહુ જ હતું અને નાની નાની બાબતમાં મારામારીના બધા ઝઘડાઓ થતા હતા. બંને પક્ષકારોને બોલાવી અને એમણે આ સમાધાનની શરૂઆત કરાવી હતી. અને તે વખતે તો હું લોનું ભણતો હતો, પરંતુ હું પણ એમાં ઇન્વોલ્વ થયો હતો. અને તે વખતે હરિવલ્લભભાઈ પરીખ અને અમદાવાદના સિનિયર એડવોકેટ સારુભાઈ મહેતા બે જણાએ ભેગા થઈને આ શરૂ કર્યું હતું. ત્યારબાદ તે વખતના હાઈકોર્ટના જસ્ટિસ બી એન ભગવતી સાહેબને પણ એક લોક અદાલતમાં બોલાવવામાં આવ્યા હતા અને એમને આવ્યા બાદ એ બહુ જ એનાથી ખુશ થયા હતા. અને પહેલાં પહેલી લોક અદાલત એ ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં થયેલી, મારી યાદશક્તિ મુજબ એ 1981માં થઈ હતી અને ત્યારબાદ એ ચેન્નાઈમાં થઈ અને ત્યારબાદ જ આખા હિન્દુસ્તાનમાં આ લોક અદાલતનો કોન્સેપ્ટ શરૂ થયો. જો લોક અદાલત માટે જો હું કોઈને પણ પ્રણેતા ગણું તો એ પૂજ્ય હરિવલ્લભભાઈ પરીખ હતા, જે હાલ અત્યારે તો હયાત નથી, પણ છોટાઉદેપુરમાં આજની ઘડીએ પણ એમના આશ્રમમાં આ જે લોક અદાલતની કાર્યવાહી છે એ ચાલતી હોય.